મતદાન જાગૃતિ માટે રાજપીપળા ખાતે શિક્ષકોએ અનોખો પ્રયોગ કર્યો છે. તેઓએ પોતે કલાકાર બનીને મતદાન જાગૃતિ માટે નાટક ભજવ્યું છે અને લોકોને જાગૃત કર્યા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે નર્મદા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી નિશાંત દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લા નાગરિકોમાં મતદાન જાગૃતિ અંગે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાલાઘોડા સર્કલ રાજપીપળા ખાતે મતદાન જાગૃતિના અભિયાનમાં શિક્ષકો પણ જોડાયા હતા. શિક્ષકોએ પોતે કલાકાર બનીને નાટક ભજવ્યું હતું અને મતદારોને ફરજિયાત મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા. ઘણી વાર અમને કરી ચૂક્યા છે, પણ આ એક અનેરો શેરી નાટકનો આ એક મતદાન મહોત્સવ અમે કાલાઘોડા પાસે ઉજવી રહ્યા છે. લોકો મતદાન કરે, પોતાની પવિત્ર ફરજ સમજે અને પોતાના મતની કિંમત સમજે, અને એટલા માટે અમે આ શેરી નાટક દ્વારા લોકોની અંદર એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો જાગૃત થાય, પોતાના મતની કિંમત સમજે, પોતાના મતનું મૂલ્ય સમજે અને વધારે વધારે મતદાન થાય, વધારે વધારે લોકો મત નું મૂલ્ય સમજે, એટલા માટે મતદાન જાગૃતિ મતદાન અવેરનેસનો પ્રોગ્રામ શેરી નાટક દ્વારા મતદાનનો મહોત્સવ નાટક અમે અહીંયા રજૂ કરી રહ્યા છે. આ મતદાનનો જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. ગામડાઓની અંદર પણ કેટલી વખતે મતનું મહત્વ સમજતા નથી અને લોકો કામ ધંધે ચાલ્યા જાય છે, પણ આવા શેરી નાટક દ્વારા અમે ગામડામાં પણ જઈને એ મતદાતાઓને જાગૃત કરીશું અને મતદાનનું મહત્વ સમજાવીને વધારે વધારે વોટિંગ કરે, વધારે વધારે મતદાન કરે એવા સઘન પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે. કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય, મતદાનના દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય, લોકો લહેર કરવા નીકળી જાય, પરંતુ મતદાન કરવું એ આ દેશના દરેક નાગરિકની ફરજ છે. એના મતદાનની કિંમત એને સમજવી જોઈએ અને દરેક નાગરિકે મતદાન કરીને જ પછી ફરવા જવું જોઈએ. હાલમાં મતદાન જાગૃતિ અન્વયે ખૂબ જ ઇન્ટેન્સિવ કાર્યક્રમો સમગ્ર નર્મદા જિલ્લામાં ચાલી રહ્યા છે. દરેકે દરેક ગ્રામ્ય કક્ષાએ જે મતદાતાઓ છે એ લોકોના ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ અંગેના પ્રયત્નો કરવામાં આવે છે, અને શહેરી વિસ્તારની અંદર પણ ખાસ કરીને જ્યાં આગળ મતદાનની ટકાવારી ઓછી હોય છે તો ત્યાં આગળ શેરી નાટક, ફ્લેશ મોબ દ્વારા અને અન્ય ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાછલા વર્ષોમાં જઈએ તો નર્મદા જિલ્લામાં ઘણું ઊંચું મતદાન હંમેશા થતું આવ્યું છે અને આ વખતે પણ વધારેમાં વધારે મતદાન થાય એવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી ખૂબ જ સંલગ્ન પ્રયત્નો ચાલી રહ્યા છે. અત્યારે એમ જોવા જાઓ તો અત્યારે તમે જોઈ શકો છો શેરી નાટક થઈ રહ્યા છે, ફ્લેશ મોબ જે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે ત્યાં આગળ ફ્લેશ મોબની પ્રવૃત્તિ પણ ટૂંક સમયમાં થનારી છે, અને વિદ્યાર્થીઓને પણ જાગૃત કરીને, વિદ્યાર્થીઓને જાગૃત કરીને એમના માતા પિતાને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે કે જેથી એ લોકો સેન્સિટિવ થઈ અને મતદાન કરી શકે.